મેચના પ્રથમ દિવસે ગુજુ બોયસે કાંગારુ પર હાવી થઈને તેમને બિગ ફૂટ પર ધકેલ્યા હતા. પૂજારાની મેરેથોન ઇનિંગ્સ બંને ટીમ વચ્ચેનું અંતર સાબિત થઈ હતી. જસપ્રીત બુમરાહે રિવર્સ સ્વિંગની મદદથી પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ એમ મેચમાં 9 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 443 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો, તો ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 151 રન બનાવી શકી હતી. જો કે ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલો ઓન ન આપતા બેટિંગ કરી હતી અને બીજી ઇનિંગમાં 8 વિકેટ ગુમાવીને 106 રને દાવ ડિક્લેર કર્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ યજમાન ટીમ 89.3 ઓવરમાં 261 રન બનાવી શકી હતી. ભારતે 37 વર્ષ બાદ મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 1981માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ 40 વર્ષ પછી કોઈ ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી છે. આ પહેલા ભારતે 1977-78માં રમાયેલી શ્રેણીમાં 2-1ની બઢત મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.